નગરપાલિકાના ચીફ ઓફિસરની દબંગાઈનો વિડીયો વાયરલ. સ્થાનિક ચેનલના પત્રકારે બોર્ડ બેઠકમાં પ્રવેશ કરતા મામલો બિચકાયો. પત્રકાર સાથે માથાકૂટ કરીને ઓફિસરે માઇક તોડી નાખ્યું. શું એ વ્યાજબી ગણાય? પોતાના ગુસ્સાને આવી રીતે પ્રદર્શિત કરવો શું એક અધિકારીને શોભે ખરા? ગાંધીનગરના કલોલ નગરપાલિકાને મળેલી બોર્ડ બેઠકનો કવરેજ કરવા ગયેલા સ્થાનિક ચેનલના પત્રકાર સાથે ચીફ ઓફિસર દ્વારા દબંગાઈ કરીને બોમ્બ માઇક તોડી નાખવાની સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગયો. આ અંગે હાર્દિક પ્રજાપતિએ જણાવ્યું કે આજે નગરપાલિકાની બોર્ડ બેઠકનો કવરેજ કરવા માટે ગયેલા હતા ત્યારે ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા મને કવરેજ કરવાની મનાઈ ફરમાવવામાં આવી. બાદમાં ચીફ ઓફિસરને રૂબરૂ જઈ કારણ પૂછતા ચીફ ઓફિસર એકદમ ઉશ્કેરાઈ ગયા અને મારો વાક કાઢીને આવેશમાં આવીને જઈ માઇક જોરથી ટેબલ પર પછાડીને તોડી નાખ્યું. હાર્દિક પ્રજાપતિએ એવો પણ આક્ષેપ કર્યો કે નગરપાલિકા દ્વારા એક જ કોન્ટ્રાક્ટરને બધા કામોનો કોન્ટ્રાક્ટ આપવાની હિલચાલ માટે ખાસ બોર્ડ બેઠક બોલાવવામાં આવી. જે મીટિંગની વાતો બહાર આવી ન જાય તે માટે કવરેજ કરવા દેવામાં આવ્યું ન હતું. તો બીજી તરફ ચીફ ઓફિસર દ્વારા કંઈક અલગ જ વાત કરવામાં આવે છે, પરંતુ ચોથી જાગીર ગણાતા મીડિયાને આવી રીતે માઇક તોડી પોતાનો ગુસ્સો ઠાલવવો શું એક અધિકારીને શોભે ખરા? ચેનલનો માઇક એક મીડિયા માટેની રોજી રોટી સમાન છે, તો શું આના આમ ટેબલ પર પછાડીને તોડવું યોગ્ય ગણાય? સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પત્રકારની વાત તો દૂર, ઉલટાનું પત્રકાર પર કેસ ન કરવા બાબતે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું. હાલ જે પ્રકારે ચીફ ઓફિસરની દાદાગીરીનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. તે જોતા હવે ચીફ ઓફિસર પર કાર્યવાહી થશે કે પત્રકારને ફસાવવામાં આવશે એ મુદ્દો મીડિયા જગતમાં ચકચોડરે ચઢ્યો છે. હવે સાચું શું ખોટું શું એ હવે તપાસનો વિષય છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17. એટલો જવાબ આપી દો, એઝ એ પત્રકાર હું બોર્ડની મીટિંગમાં કેમ ના આવી શકું? અસભ્ય પત્રકારને આવવાની જરૂર નથી ભાઈ, અહીંયા આવવા માટે બી તમે કામ છોડો લઈ જાઓ છો. અસભ્ય મારું વર્તન બતાવ્યું શું અસભ્ય વર્તન? શું અસભ્ય સાહેબ, મેં શું અસભ્ય વર્તન કર્યું આપ જણાવશો? હું નીતિન બોડાસ, ચીફ ઓફિસર કલોલ નગરપાલિકા. આજરોજ મારો જે વિડીયો વાયરલ કર્યો છે એના સંદર્ભમાં મારે કહેવું છે કે મીડિયાના મિત્રો, મીડિયાનો હું પણ આદર કરું છું, મીડિયાના મિત્રો મારી પાસે પણ ઇન્ટરવ્યૂ માટે આવતા હોય છે, બેસતા હોય છે અને ઇન્ટરવ્યૂ લેતા હોય છે, સભ્યતાથી લેતા હોય છે. પરંતુ અત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં આજે હાર્દિક પ્રજાપતિ કરીને એક આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને જે હમણાં જ અમને મીડિયામાં કંઈક જોઈન કર્યું છે અને આની અગાઉ પણ મારી જોડે ત્રણ વાર કર્યું છે. એકવાર હું સફાઈ કામદારના ઇન્ટરવ્યૂ ચાલતા હતા એવામાં અચાનક પરવાનગી વગર ઘૂસી અને બેહુદુ વર્તન કર્યું હતું. ત્યારબાદ આજે પણ આજે 3:45 અમારી જનરલ બોર્ડ શરૂ થવાની હતી એવા એના 5-10 મિનિટ પહેલાં આવી અને અમારી પરવાનગી વગર અમે જે કંઈ કામ કરતા બધામાં વિક્ષેપ પાડી અને સીધું ઇન્ટરવ્યૂ વિડીયો લેવાનું ચાલુ કર્યું હતું અને અસભ્ય વર્તન કર્યું હતું. એટલે ખરેખર મારી વિનંતી છે કે અમારી સાથે સભ્યતાથી વર્તન કરવામાં આવે તો અમે પણ આપની સાથે શિસ્તબદ્ધ રીતે કામ કરી શકીએ છીએ. એટલે મારી ટૂંકમાં અપીલ છે કે અમે પણ કોઓપરેટ કરવા માગીએ છીએ, પણ અમને પણ અમને કોઓપરેટ કરો કે અમારું કામ બગડે નહીં એ રીતે અમારી જોડે તમે બેસો અને ઇન્ટરવ્યૂ લો. અમને એમાં કોઈ શોખ હરકત નથી, અમે સંપૂર્ણપણે કોઓપરેટ કરવા અત્યાર સુધી મીડિયાને કર્યું છે અને કરવું છે, પણ આ એક બે જણ પોતાના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ માટે જ આ બધું કરતા હોય છે એમાં આવવા ન આવવા મારી વિનંતી છે.